प्रवृत्ति करवानी छे। जो जो हो केवी रीते हूँ प्रवृत्ति करूँ छू। रेडी बदा? चलो मारी साथे करवानी छे। जो हो मारा हाथ बने हाथ अलग अलग काम करे छे। एक हाथे हूँ शू करूँ छू, हाँ घंटड़ी वगाड़ू छू, ने बीजी हाथे आरती उतारू छू, बराबर ने? तमने खबर छे आवुं कई जग्याए आपणे करीए छे? मंदिरमां। सरस, तो आपणे मंदिरमां करीए छे ने, एक हाथे आरती उतारीए छे ने एक हाथे घंटड़ी वगाड़ीए छे। જો પણ આપણું ધ્યાન ના હોય તો બે અલગ અલગ કામ કરે, તો આપણું પૂરેપૂરું આ ધ્યાન પ્રવૃત્તિમાં હશે તો જ પ્રવૃત્તિ કરવાની મજા આવશે, હે ને? કેવી મજા આવે છે ને, કોકના હાથ ઉપર જાય ને કોકના હાથ આરતી વાકી ચૂકી થઈ જાય, બરાબર ને? ચાલો પ્રવૃત્તિ કરવાની મજા આવી ને બાળદોસ્ત, હે ને? આ વિડીયો પૂરો થાય ને પછી જાતે પ્રવૃત્તિ કરજો ને પછી મને યાદ કરજો, હે ને? કે મેડમે બહુ સરસ પ્રવૃત્તિ કરાવી। હવે આપણા પાછા આપણે એકમ તરફ પાછા વળીએ। જો આજે આપણે કાર્ડ 3 છે, બરાબર? કાર્ડ 3 છે, પણ શું છે, કયો આકાર છે? હા ગોળાકાર છે, અને ગોળાકાર હોય ગુલાબી રંગનું કાર્ડ હોય એટલે મેડમ શીખવાડે। ચલો આજે આપણે તમને ત્રીજા કાર્ડની સમજ આપું। બાળદોસ્તો જો એકમ નંબર 16નું ત્રીજું કાર્ડ છે, ત્રીજું કાર્ડ ગુલાબી રંગનું છે એટલે મેડમ શીખવાડે, બરાબર? ત્રીજા રંગ ત્રીજા કાર્ડમાં શું આપેલું છે, વસ્તુઓના જૂથ આપેલા છે અને ગણ્યા વગર તેનું અનુમાન કરવાનું છે। સૂચના આપેલી છે, નીચે જુદા જુદા જૂથમાં વસ્તુઓ મૂકેલી છે, કોઈ પણ જૂથની વસ્તુને ગણ્યા વગર કેટલી વસ્તુ છે તેનું અનુમાન કરવાનું છે। અનુમાન તમને યાદ કરાવું કે અનુમાન આપણે કરીએ એટલે વસ્તુ ગણવાની નહીં, તમે અનુમાન કરો, એ વસ્તુ સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે। ચલો પહેલાં આપણે ચિત્રમાં જોઈએ, આપેલા છે પ્યાલાના જૂથ, કેટલા જૂથ આપેલા છે અનુમાન કરો, જો 4, એમાં કેટલા પ્યાલા હોઈ શકે? શું કીધું? 16, 12। ચલો આપણે જોઈએ કેટલા પ્યાલા છે, 4 તો જૂથ બરાબર છે, પણ 4-4ના જૂથમાં 4 જૂથ આપેલા છે એમાં કેટલા છે, 3-3 આપેલા છે, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 કેટલા છે, 12 આપેલા છે, બરાબર? પછી અહીંયા આપેલું છે કે બંગડીના સ્ટેન્ડ આપેલા છે, એ સ્ટેન્ડમાં કેટલા જૂથ છે, 5 જૂથ છે, અને દરેક જૂથમાં કેટલી બંગડીઓ છે, 5-5 બંગડીઓ છે, બરાબર ને? તો 5-5 બંગડીઓના 5 સ્ટેન્ડ છે, તો તમે અનુમાન કરો જોઈ કેટલી બંગડીઓ હોઈ શકે, સપના બોલો, 20 બોલો, સ્મિતા બોલો, 25, જો આપણે કેટલી ગણી લઈએ, અનુમાન તો કર્યું, તમારું અનુમાન સાચું છે કે ખોટું જોઈ લઈએ, 1, 2, 3, 4, 5, 5નું એક જૂથ, 6, 7, 8, 9, 10 બીજું જૂથ, 11, 12, 13, 14, 15 ત્રીજું જૂથ, 16, 17, 18, 19, 20 ચોથું જૂથ, 21, 22, 23, 24 અને 25 તો કેટલી બંગડીઓ છે, 25 બંગડીઓ છે, કેટલી છે, 25 બંગડીઓ છે, બરાબર ને? યાદ રાખવાનું, અનુમાન કરો તો સાચું પણ હોઈ શકે ને ખોટું પણ હોઈ શકે, પણ જેટલી વસ્તુ છે એના જૂથના પ્રમાણે આપણે અનુમાન લગાવવાનું, વધારે હોય તો વધારે, ઓછું હોય તો ઓછું। હવે અહીંયા તમને શું છે, બુટ્ટી છે, બુટ્ટીઓ છે ને, બુટ્ટીની જોડ આપણે ફક્ત જોડ ગણી અનુમાન કરવાનું છે, કેટલી હોઈ શકે બોલો, નેહાબેન બોલો જોઈ, 15, 10,
તેજલે શું કીધું 10, જોઈએ આપણે કેટલી છે, કેટલા જૂથમાં એને કેટલી જોડ છે, ગણીએ 3 4 5 6 7 8 9 10 11 અને 12 જોડ બુટ્ટીની છે, કેટલી જોડ છે 12. હવે તમે અહીંયા જોઈ શકો છો ચમચીઓ આપેલી છે, હે ને, આપેલી છે ને ચમચીઓ, તો કેટલા જૂથ છે, ચમચીના 3 3 જૂથ છે, બરાબર. દરેક જૂથ અહીંયા લખેલું છે કે દરેક જૂથમાં કેટલી ચમચી છે, અનુમાન કરો કેટલી ચમચી છે, 10. જોઈ લઈએ, વિપુલ શું કહે છે 10, સુમિત 4, જોઈ લઈએ આપણે કેટલી છે, 1 2 3 4 5 6 7 અને 8, એક જૂથમાં કેટલી છે, 8 છે, એવી 8 8ના કેટલા જૂથ છે, 3 છે, એટલે 8નું એક જૂથ, પછી 9 10 11 12 13 14 15 અને 16 થઈ, એટલે 2 જૂથ, 17 18 19 20 21 22 23 અને 24, કુલ કેટલી ચમચીઓ છે, 24, અને જૂથ કેટલા છે, 3 છે, સરસ. બાળમિત્રો, કાર્ડ નંબર 3માં આજે આપણે જૂથનું અનુમાન કર્યું, બરાબર ને. કયા કયા જૂથ હતા, સેના સેના હતા, પ્યાલાના હતા, બુટ્ટીની જોડનું હતી, બંગડીઓ હતી અને ચમચીઓ હતી, એના અલગ અલગ જૂથ હતા, અને જૂથના આધારે આપણે તેની સંખ્યાની ગણતરી પણ કરતા શીખ્યા, બરાબર ને. તો આ વસ્તુઓના વિવિધ વસ્તુઓ લઈ તમે વારંવાર મહાવરો કરજો, જેથી કરી અને તમને જૂથનું અનુમાન કરતા પણ આવડી જશે અને તેના આધારે તેને ગણતરી પણ કરતા આવડી જશે, બરાબર ને. હવે આજની નવી જાણવા જેવી વાત, જે આપણે જૂથને અનુરૂપ છે, એક એવો જીવ છે જે હંમેશા જૂથમાં રહે છે, આજુબાજુના ફૂલોમાંથી રસ ચૂસે છે અને મધ બનાવે છે, તે કોણ છે, બોલો બોલો કોણ છે, મધમાખી. હા, મધમાખી એ હંમેશા જૂથમાં રહે છે, બરાબર ને. તો આવજો બાળકો, મળીશું વધુ અંકે, ઘરમાં રહો, સુરક્ષિત રહો, નમસ્તે.